મન જે છે મન બોલે તો મનમાં એકાકાર ના થાય કોઈ પણ રીતે પછી બુદ્ધિ જે છે એ બુદ્ધિમાં પણ એકાકાર ના થાય પછી પછી આ આ જ્ઞાનના પર્યાય શરૂ થાય આવડું પૂરું થાય પછી જ્ઞાનના પર્યાય શરૂ થાય અને અને પછી એ ઓળંગી જાય એટલે એટલે આપણા માટે પાંચ આજ્ઞા છે એ જ્ઞાનના પર્યાય કહેવાય કે શું કહેવાય પાંચ આજ્ઞા એ જ્ઞાન જ કહેવાય જ્ઞાન જ કહેવાય નાના પર્યાય જ કહેવાય અચ્છા એ આખો અવિનાશી પદમાં જ બેસાડે છે ને એ જ્ઞાન એ આખું કહે છે એટલું વર્તે ને તો જ્ઞાન જ્ઞાન ગુણ પ્રગટ થયો કહેવાય દર્શન જ્ઞાન બધું ચારિત્ર આવીને બોલ્યું કહેવાય એટલે જ્ઞાન દશામાં એટલે ગુણ જ પ્રગટ થાય છે એટલે અક્રમ વિજ્ઞાન આ પર્યાય પાર કરીને ગુણમાં બેસાડે છે હવે ગુણમાં બેસેલો પછી હજુ આગળ જાવી અહીં અટકે શુદ્ધાત્મા એટલે ગુણ કહેવાય જ્ઞાન જ્ઞાનગન આત્મા કહેવાય અવિનાશી પદ હવે એનાથી પણ આગળ જવાનું છે વિજ્ઞાન જ્ઞાનગનાતો એટલે કેવળ એપ્સોલ્યુટમાં પહોંચવાનું છે નિરાલમ દશા એટલે આમ આમ પોતે આજ્ઞા પાળનારો ના થાય એવું એવું કઈ કહેવાય કે આજ્ઞા પાડે છે એટલે પાડે છે ને એ હમણાં શું છે કે પાડનારો એટલે જે પાડી એટલે કે અનુભવમાં આવીને આજ્ઞા એટલે પછી અનુભવી દશા કહેવાય એટલે પાળવીને આપણે વર્તાય ને અને એ જ્ઞાનગનાત્મા અને ત્યારથી પછી વિજ્ઞાનગન એનું શરૂ થાય છે કે પાળવા માંડ્યો અને પછી જે પાળવાની વર્તવા માંડી ત્યારથી એને પછી આ દેખાવા માંડ્યું ઓહો મારું સ્વરૂપ આ છે એટલે વર્તાય છે અને આ બાજુ પોતાનું સ્વરૂપ દેખાય છે ઓહ પછી ધીમે ધીમે એબ્સોલ્યુટમાં પહોંચી જશે એટલે પાળી રહ્યો છે ને ત્યાં સુધી જાગૃતિ કહેવાય અને પાડવાને વર્તાવા માંડી એટલે અનુભવ દશા કહેવાય અને અનુભવ અમુક શ્રેણી ચડ્યો જ ના કીધું પચાસ સિત્તેર ટકા તે પછી પેલું આગળનું સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ એરમાં નથી કહેતા અમને પ્રકાશ સ્વરૂપ આવ્યો બરાબર છે અને દાદાએ કહે છે ને હું તો આત્માને જાણું છું આત્મા જ્ઞાતા દ્રષ્ટાએ જાણું છું આત્મા જે જુએ તે હું જોઈ રહ્યો છું એટલે આત્માના પ્રકાશક સ્વભાવમાં એટલે જ્ઞાયક પદમાં નિરંતર વર્ત્યા કરે તો એ એટલે પછી એ નિરાલંબ દશા આગળની નિરાલંબ એટલે પછી કોઈની હૂંફ નહીં કોઈનું અવલંબન નહીં કોઈ અને આ જ્ઞાને વાપરવું ના પડે એને વર્તાય છે બધો અનુભવ દશાવાળો કહેવાય હલો પૂછીશ્રી આગળ અહીંયા કે બુદ્ધિ એટલે શું કે એને કાયદો ન લો એમ અને જ્ઞાનને એ એ શું કહેવા માંગે છે અત્યારે એક માણસ કહે ને આ કેમ કર્યો આને લીધે થઈ ગયો આને લીધે થઈ ગયો પછી આને કેમ પણ આને મેં પૂછ્યું ના પાડીએ એ તમને નથી ખબર એ આમ કરે એટલે હજાર જવાબો એની પાસે ઊંઘા બોલો એ કેવા આછો ના નીકળે આરામથી જૂઠું બોલી શકે અથવા તો આર્ગ્યુમેન્ટ કરી શકે એ જ્ઞાનને એક જ ભાઈ જ્ઞાન ભાઈ હું આ નથી હું આ છું છુટકારો કરાવી નાખે પણ આ બુદ્ધિ કેટલી બધી આર્ગ્યુમેન્ટ કરી શકે સંસારના લોકો નથી કરતા એક નાના ગૂંચવાળો થયો હોય ને તો આપણે પૂછીએ આવું કેમ કર્યું તો કેટલાય જવાબો એની પાસે ઊંધા છતાં અને જે જ્ઞાન એટલે શું જેમ છે તેમ જુએ છે એને જોનારને પછી ખોટું સાચું બોલવાનું એટલે ખોટું બોલવાનું હોય જ નહીં જેમ છે તેમ જ બોલવાનું હોય કે આ ધીસ ઇઝ દેટ આમ જ છે અને આખું કે ને કે આ હું સાચો છું પુરવાર કરવા માટે બુદ્ધિ કેટલી આર્ગ્યુમેન્ટ કરે અને ખરેખર સાચો ખોટો પોતે હોતો જ નથી પોતે જુદો છે એનાથી અને એ વિજ્ઞાન છે એ તું આ છે જ નહીં તું આમાં આવી જા તો પછી આ કેવી બુદ્ધિનું તોફાન ખલાસ થઈ જશે પછી બીજું સમજ કે દાદા કહે છે ને કે મારી ખાલી પીઠના દર્શન કર્યા હશે ને તો કે એનું બી કલ્યાણ થઈ જશે પછી અત્યારે કે સિત્તેર ટકા આજ્ઞા જોઈએ જ પછી બીજું શું કહે છે તો એક કોઈ પણ એક આજ્ઞા પકડીને ચાલશે ને તો બી તો પછી એ એટલે આ સર્કલમાં તું આવ્યો ને કયા આધાર આવ્યો કોણે તન લાયા એટલે વ્યવસ્થિત એવું આવ્યું કે કંઈક આપણા પરમાણુને ને પરમાણુ હિસાબ એવો તે આ ટોચ ટચમાં આવ્યો હવે અહીંયા આડ્યો છું ને તો પછી આગળની લિંક મળી જશે એને અને પછી બહુ આમ તો કોઈક છોકરી નડી આવ્યો હોય ને તો હિસાબ બંધ થઈ જાય એની સાથે બરાબર અધોગતિના અથવા આવતા હોય એની સાથે સંબંધમાં આવે ત્યારે આ તો જ્ઞાની નડ્યો એટલે આ મોક્ષે જનારા નડ્યો મોક્ષનું ફ્લાઇટ પકડે એટલે ફ્લાઈટમાં બેઠો હોય મોક્ષની ટ્રેનમાં બેઠો હોય તો મોક્ષના સ્ટેશનને ઉતારે ને પછી એને ઉતારે બરાબર એટલે આ તો શું છે કે એક ટચે થયું છે ને પણ નિશ્ચય નિશ્ચયથી કર જોડીને બંધ છે તોય બેડા કે છે નિશ્ચયથી નમ્યો ને તોય બોને એની મોક્ષની લિંક થવાની અને આ સંસારમાં કે ને સો બસો પાંચસો હજાર અવતાર કંઈ બહુ વેલ્યુ ના કહેવાય વાર જ નહીં આ મોક્ષે જવાનો એટલે બહુ મોટો આ લિંક મળતા વાર એને પૂર્ણાવતી થતાં વાર નહીં લાગે નાનીને અડ્યો નાની નક્કી નમ્યો નિશ્ચયથી નમ્યો દિલથી નમ્યો એટલે એને મોક્ષની લિંક થવાની બહુ સ્પીડી થઈ જશે આપણે તો આ પકડવાનું છું હું એક વાત નમ્યો એટલે મારું પૂરું થશે એવું નહીં માનવાનું આ તો જે આખી જિંદગી કશું કરતો જ નથી ને એકાદ વખત દર્શન થઈ ગયા ને નમી લીધું એનું લિંક બેસી જશે એમ આપણી માટે તો સિત્તેર ટકા પાંચ આજ્ઞા એટલે દર્શન કર્યા લિંક મળે આજે આપણે કહીએ ને ચાલીસ વર્ષ પહેલાં મેં દર્શન કરેલા અંબાજી તે આજે જ્ઞાન લેવા આવે છે હવે લેશે ને પાંચ વર્ષમાં કેટલું પાકું કરી નાખશે એટલે આ કાંક એની લિંક મળી જાય છે વીસ વીસ વર્ષ પછી લિંક મળે છે બરાબર છે અને જ્ઞાન પામી જાય છે પામ્યા પછી સર એટલે કંઈક એની કયા સંકલનમાં કયા આધાર તું આવી શક્યો કોટી જન્મની પુણ્ય જાગે ને ત્યારે જ્ઞાનીનું દર્શન થાય લિંક મળે કોટી ગુણ્યા કોટી જન્મની પુણ્ય જાગે તો મોક્ષનું જ્ઞાન મળી જાય એટલે આ કંઈક આ તો કહે કેટલી બધી કરુણા છે તું મને અડી ગયો ને હવે પછી આ બધું એને મોક્ષની લિંક એની પૂરી કરાવે છે દાદા એ કરુણા છે દાદાને દાદાની બંધાયેલો છતાંય મુક્ત રહે જ્ઞાની પુરુષ તો ધર્માધર્મ આત્માથી પર ને જ્ઞાનઘનથી એ પર વિજ્ઞાન આત્મામાં હોય કેવળ મુક્ત પુરુષ જ્ઞાની પુરુષ પોતે થિયરી ઓફ એપ્સોલ્યુટિઝમમાં જ નહીં પણ થિયરમ ઓફ એપ્સોલ્યુટિઝમમાં હોય પાના નંબર વીસ ધર્મ એટલે પર્યાયો કહેવાય જ્ઞાનઘન એટલે ગુણ કહેવાય અને વિજ્ઞાનઘન એટલે પૂર્ણ દ્રવ્ય પૂર્વ કેવળ થઈ ગયું ગુણ કેવળમાં આવી જાય એટલે આત્મા થયો આખા વર્ડનું પોણ્યા જાગ્યું કે આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું વિજ્ઞાન ઘન આત્મા નીકળ્યો આ જર્મની વાળાઓ એપ્સોલ્યુટિઝમ એપ્સોલિટિઝમને ખોડે છે તે અહીંના શાસ્ત્રોના શાસ્ત્રો ઉપાડી ગયા છે ને શોધખોળ કરે છે અલિયા એમ જડે તેમ નથી આ આજે અમે જાતે જ પ્રત્યક્ષ એપ્સોલ્યુટિઝમમાં છીએ જગત આખું થિયરી ઓફ રિલેટિવિટીમાં છે આ અમારા મહાત્માઓ થિયરી ઓફ રિયાલિટીમાં છે અને અમે જાતે થિયરી ઓફ એપ્સોલ્યુટિઝમમાં છીએ થિયરી જ નહીં પણ થિયરમમાં છીએ થિયરી ઓફ રિલેટિવિટી થિયરી ઓફ રિયાલિટી એન્ડ ધી એપ્સોલ્યુટિઝમ થિયરી તે એબ્સોલ્યુટમ તે એપ્સોલ્યુટમાં રહીને વાત કરીએ છીએ આ રિયાલિટીની પ્રશ્ન કરતા હું પોતે જે ભણ્યો છું ને જે જાણું છું એ હું ભણાવું છું મારા વિદ્યાર્થીઓને પણ વિદ્યાર્થીઓને એ મારી જે સમજમાં છે એ એમની સમજમાં આવે એટલા માટે મારે એમના લેવલ ઉપર પહેલું જવું પડે છે અને પછી આસ્તે આસ્તે એમને ઉપર લાવવા પડે છે દાદાશ્રી યસ યસ રાઈટ પ્રશ્ન કરતા તો એ પછી મારી કક્ષાએ આવી શકે કે મારાથી પણ ઉપર જઈ શકે તો તમે એવું નીચે આવીને અમને ઉપર નથી લઈ જઈ શકતા દાદાશ્રી ત્યાં ભાષા નથી રહી પછી રિયાલિટીમાં ભાષાથી તમને સમજાય ખરું પણ તમને એપ્સોલ્યુટ બતાવી શકે નહીં એ અત્યાર સુધી મેં આ નીચે ઉતરીને જ વાત કરી છે તમારી જોડે પ્રશ્ન રિયાલિટી વિશે કંઈ પણ રસ જાગે એવું થોડું કહો દાદાશ્રી બાય રિયલી સ્પીકિંગ ધે આર સિક્સ ઇટરનલ એલિમેન્ટ્સ ઇન ધીસ વર્લ્ડ બાય રિલેટિવ સ્પીકિંગ ધેર આર ઓનલી ફેઝિસ નો ઇટરનલ એલિમેન્ટ બાય રિલેટિવલી સ્પીકિંગ ધેર આર ઓનલી ફેઝિસ નો ઇન્ટરનલ એલિમેન્ટ એટલે રિલેટિવમાં ફેઝિસ છે અને રિયલમાં ઓનલી સિક્સ ઇટરનલ એલિમેન્ટ્સ છે કેટલું આખું આમ આખા શાસ્ત્રોનો સાર છે બે શબ્દોમાં બે વાક્યમાં તો આખો સાર આપી દે દરેક વખતે આવું જોઈએ એમનું ચાર વાક્યમાં આખો બધા સ્ટેપ બિગિનિંગથી એન્ડ ખુલ્લું કરી નાખે પછી દીપુભાઈ આ બંધાયેલો છતાં મુક્ત રહે એટલે એ શું એટલે આ દેહમાં એટલે રિલેટિવલી બંધાયેલો કહેવાય દેહમાં છે ને ટોયલેટ બાથરૂમ જવું પડે સત્સોનો ટાઈમ થાય એટલે બૂટ પહેરી નીકળવું પડે એટલે બંધાયેલો કહેવાય રિયલી અંદરથી મુક્ત છે પોતે બંધાયેલો છતાંય મુક્ત છે એટલે વ્યવહારથી બંધાયેલા ટોપી પહેરવી ભાઈ ટોપી લાય મારે મોજા લાય બૂટ લાય કે છે એટલે બૂટ લાય ને જલ્દી એવું બોલે બંધાયેલા જ ને બૂટથી તો છતાંય અંદરથી મુક્ત નાટકની જેમ બધો વ્યવહાર કરતા હોય બંધાયેલા નથી પોતે અને એક હજી દાદા કહે છે ને મહાત્માઓ થિયરી ઓફ રિયાલિટી છે તો પછી જે કીધું કે થિયરી ઓફ એબ્સોલ્યુરિઝમ અને થિયરમ ઓફ એપ્સુલિઝમ તો એ એક કઈ ડિગ્રી ક્યારે આવે એમ એટલે ત્રણસો પિસ્તાલીસ આવે ત્યારે પછી થિયરી ઓફ એપ્સ્યુલુટિઝમ શરૂ થાય અને પછી એ અનુભવ એમાંથી પણ આગળ એ દેખાય છે પછી એ અનુભવ આવે ત્યારે થિયરમ ઓફ એપ્સુલ્યુટિઝમ એટલે દાદા કહે છે ને હું આગળ એક વાક્ય છે હું અહીંયા જ છે લગભગ કે હું નિરંતર હાર હું કેવળ હું જ્ઞાન સ્વરૂપની બહાર એક સેકન્ડે નથી રહ્યો બોલો હું નિરંતર જ્ઞાન કેવળ જ્ઞાન સ્વરૂપમાં રમણતા કર્યા કરું એવું મારો ધ્યેય છે અને બહુ જૂજ ટાઈમ મારું છૂટી જાય છે ઘણા કાળની દબાણને લીધે હવે એ કેવળ જ્ઞાન સ્વરૂપમાં વર્તવું એ થિયરમ ઓફ એપ્સલિટિઝમ અને કેવળ જ્ઞાન સ્વરૂપ દેખાયું કે મારું સ્વરૂપ આ છે ત્યારથી થિયરી ઓફ એપ્સ્યુલિટિઝમ કહેવાય નિરાલમની શરૂઆત થાય છે નિરાલમની પૂર્ણાવતી થશે અને હું દીપક નથી અને હું શુદ્ધાત્મા છું ત્યારથી એ થિયરી ઓફ રિયાલિટી શરૂ થઈ એની અધ્યાત્મમાં આગળ વધ્યો અધ્યાત્મ કહેવાય અને ત્યાં પછી આત્મજ્ઞાન સુધી એ થિયરી ઓફ રિયાલિટી અને આત્મજ્ઞાનથી પછી આગળ વધે છે કેવળ દર્શ કેવળ જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ શરૂ થાય એની ત્યારથી પછી થિયરમ ઓફ એબસિલિટીઝમ પ્રશ્ન કરતા એટલે રિલેટિવ ફરી કહો રિલેટિવમાં શું કહ્યું તમે રિલેટિવમાં ફેઝિસ છે દાદાશ્રી રિલેટિવમાં ફેઝિસ છે અને આ રિયલમાં ઇટરનલ છે ધેર આર સિક્સ ઇટરનલ એલિમેન્ટ્સ વર્ડની ઓરિજનાલિટી આ છે વર્ડમાં શું છે ઓરિજિનમાં તો આ છે એથી આગળ કશું છે નહીં સિક્સ ઇટરનલ ઓરિજિનલ છે અને ભેગા થવાથી ફેઝિસ થાય છે અને ફેઝિસ ગવર્ન બાય સાયન્ટિફિક સરકમશિન્સ એવિડન્સ અને રિલેટિવ કહેવાય વ્યવસ્થિતને તાબે છે એને હું છું મનાતું હતું મારું છે મનાતું હતું જેટલી વાર ભેગું થાય એને રાગદ્વેષ કરતા હતા સારું ખરાબ તો કે ત્યાં હવે આ ફાઇલ કહી દીધી સંભાવે નિકાલ કરો વ્યવસ્થિતને તાબે છે અને રિલેટિવ છે એટલે ફેઝિસને હું નથી તો શું હું છું તો કે તત્વ હું છું એટલે આખો બોલો પાંચ આજ્ઞા આ એમના સાર આખું દેખાય છે એમને કે આ જગતની હકીકત છે અને એ હકીકતમાં જેમ છે તેમ રહી શકાય એવી આ પાંચ આજ્ઞા છે તો આપણે સામાયિકનો વાત લઈએ આ બધી વ્યવસ્થિત અને ફાઇલ એ બધી વાતો ઉપર જ સામાયિક લેવા જેવી છે વ્યવસ્થિત એટલે કે છે એક પાંદડું એ વ્યવસ્થિતની બહાર નથી કે છે એક આંખની પાપણે બંધખોલ થવી વ્યવસ્થિતને આધીન છે ટોયલેટ કે ને સંડા સ્વતંત્ર શક્તિ નથી વ્યવસ્થિત કરાવે ત્યારે થાય તો આજે આપણે આ કહે ને કે આખું ફાઇલ વન તેનું બધી જ ક્રિયાઓ વ્યવસ્થિતને તાબે છે ખરાબમાં ખરાબ થાય જેમ સોનાની થાળીમાં ખાતો હોય ને પછી બીજી દર ટોયલેટમાં જે આવતો એ બધું એ પૂરણ ને કલર અને એ બધી અવસ્થાઓ માત્ર વ્યવસ્થિતને તાબે છે તે આપણી નથી પૂતગલની છે અને જાણનાર તે આપણું સ્વરૂપ છે એટલે આ જેટલું કરતા ભાવ છૂટે છે કરનારાથી પોતે જુદો પડે છે જાણનારો થયો એટલે આત્મારૂપ થયો અને એ જ આખી વ્યવસ્થિતની આજ્ઞા જેમ હું જુદો અને આ કરનારો જુદો એમ સામાનુ જોવાનું છે એ પોતે શુદ્ધાત્મા જુદો અને ચંદુ જુદો ચંદુ વ્યવસ્થિતને તાબે છે એ જાગ્યો ત્યારથી સૂતા સુધી જન્મ્યો ત્યારથી મરતા સુધી વ્યવસ્થિતને તાબે એની અવસ્થા છે બધી એણે આમ કેમ કર્યું ને આમ ના કરવું જોઈએ કેમ સમજતો નથી એ બધી આપણી અણસમજણો છે કચાસ છે બધી અને મારો આ દીપક જુદો ને હું જુદો દીપક આખો વ્યવસ્થિતને તાબે એ ભાઈ વાત કરાવડાવી ઊભા થવું ચાલવું બેસવું ખાવું બધું એ પર સત્તામાં ચાલી રહ્યું છે અને એને જાણનાર એટલો જ પોતાનું સ્વરૂપ છે અને પાંચ આજ્ઞા એ શીખવાડે છે કે એને જુદું રાખો અને વ્યવસ્થિતને તાબે વ્યવસ્થિત આ ભમરડાને કેવી રીતે ચલાવે છે જુઓ અને સામૂહિક ભમરડો વ્યવસ્થિતને તાબે છે અને એનું ચાર્જ થયેલું આજે ડિસ્ચાર્જ થાય છે અને મારું અપમાન કરી ગયો અને મને અપમાન થયું ને તો કે એ બંનેના હિસાબ પૂરા થવા માટે વ્યવસ્થિત બેને ભેગા કરે છે હિસાબ પૂરા થઈને બે છૂટા પડે છે હિસાબ પૂરા થવા માટે વ્યવહાર છે અને વ્યવહાર આપણા કોઝિસને ઇફેક્ટ આપવા માટે છે બોલો કોનો દોષ કાઢવો એટલે વ્યવસ્થિત એટલે આપણે જ કોઝિસ કરેલા એ ડાયરેક્ટ પોતે ઇફેક્ટ લાવી શકતો નથી સંજોગ ભેગા મળીને ઇફેક્ટ આવે છે અને ઇફેક્ટ બધા નિમિત્ત દ્વારા અને સંજોગ દ્વારા ઇફેક્ટ કાળ ક્ષેત્ર ભેગું મળીને ઇફેક્ટ આવે છે અને ઇફેક્ટ આપનાર કર્મ ફળદાતાને વ્યવસ્થિત શક્તિ કહી એટલે વ્યવસ્થિત શક્તિમાં હજારો નિમિત્ત હજારો એવિડન્સ હોય કયા એવિડન્સને ગુનેગાર કહેવાય કોઈને ના કહી શકો એટલે ત્યાં વ્યવસ્થિતનું જ્ઞાન વાપરવું છે કોઈ દોષિત ના દેખાય કોઈ કરતા ના દેખાય કરનારો જુદો સમજાય પોતે શુદ્ધાત્મા જુદો સમજાય પોતાના પણ હું શુદ્ધાત્મા કરનારો જુદો અને કરનારો વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા આપશે સંજોગ ભેગા મળીને કામે કરાવશે આપણે આ ફાઇલવન શું કરે છે જોવાનું દીપક શું કરે છે ને જોવાનું છે જાગ્યો તો ઉઠાડશે ને તે વ્યવસ્થિત જગાડ જાય પછી બધી જ પ્રક્રિયાઓ ચાલ્યા કરે છે વિચાર વાણી વર્તન બધાને આપણી જુદી જોવી છે કે આ વ્યવસ્થિતની પ્રેરણાથી પહેલાં કહેશે ના હું પહેલાં વિધિ કરી લઉં ના પહેલાં હું ટોયલેટ જાવ ના પહેલાં બાથરૂમ જ ના પહેલાં પાણી પી લો ના પહેલાં વિધિ બોલે એ અંદર ગડમથલ ઊભી થાય પછી એક કાર્ય થશે પછી બીજું કાર્ય પછી થશે પછી ત્રીજું થશે એ ક્રમબદ્ધ ચાલ્યા જ કરતું હોય છે એ આપણે જોવાનું છે કે મેં પછી નક્કી કર્યું આમ પતાવી દીધું હું આમ જઈ આવ્યો એ બધો અહંકાર જ કરીએ છીએ અને એ કદાચ એવું બોલે ને મેં કર્યું તેને જોવાનો છે કે ભાઈ અહંકાર આવું બોલે છે કે મેં કર્યું એને દેખાડવાનું કે તું નથી કરનાર આ તો સંજોગ કરાવે છે વ્યવસ્થિત શક્તિ પ્રેરણા આપશે સંજોગ વેગાળીને કામે કરાવશે આપણે તો શું બને છે અહંકારને જોવાનો છે ને ક્રિયા મન વચન કાંઈ નહીં જોવાની છે એટલે આજે આપણે આ સામાયિકમાં લઈએ અને આ જ આજ્ઞા સિદ્ધ કરવાનો દે જુદી જુદી રીતે વ્યવસ્થિત જુદી જુદી રીતે ફાઇલ સંભાવે નિકાલ જુદી જુદી રિલેટિવિયલ એવા સૌથી વધારે આપણે પ્રેક્ટિસમાં લેતા લેતા દરેક કાર્યોમાં આપણને આ જાગૃતિ આવી જાય કે આ વ્યવસ્થિત પહેલાં જેમ તેમ બોલી ગયો અને આપણને ઇગ્નોર કર્યા અને આપણને આક્ષેપ આપ્યો વ્યવસ્થિત એ અનુભવ જ્ઞાન એનું નામ કે એક શબ્દ બોલતાની સાથે સમાધાન કોઈ ગુનેગાર ના લાગે કોઈ દોષિત ના લાગે અને મને કેમ આમ મારી સાથે કર્યું કશું જ એ જ ઊભી ના થાય ડખો જ ના રહે એ નામ વ્યવસ્થિત અનુભવમાં આવ્યું કહેવાય આપણે ત્યાં સુધી પહોંચવું પછી આગળ ઘણું બાકી છે પણ અહીં સુધી આપણને આવી જવું છે કે વ્યવસ્થિત બોલતાની સાથે બુદ્ધિનું તોફાન ચૂપ અને એ પ્રેક્ટિસમાં લેતા 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 અત્યાર સુધી અનાદેથી બુદ્ધિ બધું આવું જ આવું કરે કોણે કો જરા પેલો ફૂટે કોણે ફોડ્યો કોણ આને હાથમાં ના શોપાય આ બગાડી જ નાખે તરત આક્ષેપ આપી દે વાર જ નહીં અભિપ્રાય હોય જ કોણ કહેવા છે અને આ બુદ્ધિથી ઉપર આપણને આ જ્ઞાનનું વ્યવસ્થિતનું જ્ઞાન મળ્યું છે કે ના આ રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમશિયસ કોઈ માણસ જાણી જોઈને ફોડી ના શકે અને આપણા હાથમાંથી નથી ફૂટતા પહેલાં તો આપણને ખ્યાલ કેમ નથી આવતો કે ભાઈ મારાથી પણ થઈ જાય છે મારી ઈચ્છા નથી હોવા છતાં તો એનાથી થઈ ગયું નથી ઈચ્છા હોત પણ આ ગુનેગાર જોવાય છે એ દ્રષ્ટિ આપણી બદલાઈ જોઈએ છે કે ના વ્યવસ્થિત સંજોગ ભેગા મળીને બન્યું છે અને ગઈકાલ સુધી નહોતું ફૂટ્યું આજે જ ફૂટ્યું માટે વ્યવસ્થિત કોઈનો દોષ નથી ઘણા બધા પુરાવા તાળા બેસાડોને સમજાય માણસ જાતે કરી શકે નહીં આ સંજોગ ભેગા થવાથી થયું છે અને કયા સંજોગને ગુનેગાર કહીશું એવી દરેક બાબતમાં રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસન્સ એવિડન્સ જોતા જઈએ અને જાણનારા પદમાં રહેવાશે કરનારો વ્યવસ્થિત શક્તિ પ્રેરણા આપીને કામ કરાવશે અને એ એક દિવસનો પ્રયોગ લેવાનો જાગ્યા ત્યારથી અત્યાર સુધીનો થઈ જાય પૂરું તો ગઈકાલનો લો જીવનના મોટા પ્રસંગોમાં બધા જુઓ એ કેવા સંજોગ ભેગા થાય કેવું નક્કી થાય કેવા કાર્યો થઈ જાય નક્કીપણું પણ વ્યવસ્થિતને તાબે છે બુદ્ધિ નક્કી કરે તે વ્યવસ્થિતને આધીન કાર્યો થાય છે તે પણ સંજોગ ભેગા મળવાથી વ્યવસ્થિતને આધીન થાય છે પોતે ફક્ત જોનાર જાણનાર સિવાય પોતાનું સ્વભાવ જ નથી કરતા પણ છે જ નહીં અને મનાય છે મેં કર્યું એ અણસમજણપૂર્વક બોલાય છે એ અણસમજણ હવે ખલાસ થઈ જવી જોઈએ એન એ ખલાસ થઈ જાય એ અનુભવ દશા એને આપણે વ્યવસ્થિતની આજ્ઞા સિદ્ધ થઈ કહેવાય એ સુધી જવું છે આપણે ચાલો આપણે વિધિ કરીએ વ્યવસ્થિતનું જ્ઞાન ગોઠવીશું આજે બોલો હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ મને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહાર માં બધી ક્રિયાઓ પાછળ બધી ક્રિયાઓ પાછળ સંજોગ ભેગા થવાથી સંજોગ ભેગા થવાથી કાર્ય થાય છે કાર્ય થાય છે તે વ્યવસ્થિત શક્તિ ને આધીન છે તે વ્યવસ્થિત શક્તિ ને આધીન છે અને શું બની રહ્યું છે અને શું બની રહ્યું છે એને જોનાર જાણનાર એને જોનાર જાણનાર તે મારું સુદ્ધાત્માનું પદ છે તે મારું સુધાત્માનું પદ છે સ્વપદમાં રહીને સ્વપદમાં રહીને વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ ફાઇલ વનને કેવી રીતે ચલાવે છે ફાઇલ વનને કેવી રીતે ચલાવે છે તે જોવાય તે પ્રમાણે સામાયિક કરવાની શક્તિ આપો પ્રમાણે ના સર્વ શક્તિ આપો દિવસના સર્વ પ્રસંગો માં વ્યવસ્થિત શક્તિ કરતા વ્યવસ્થિત શક્તિ કરતા જાણનાર હું શ્રદ્ધાત્મા જોનાર જાણનાર હું શુધાત્મા એમ દરેક પ્રસંગો ને એમ દરેક પ્રસંગો ને આજ્ઞા પૂર્વક જોવાય આજ્ઞા પૂર્વક જોવાય તેવી સામાયિક કરવાની શક્તિ આપો તેવી સામાયિક કરવાની શક્તિ આપો હુમાન વચન કાયા હુમાન વચન કાયા મારા નામ ની સર્વ માયા મારા નામ ની સર્વ માયા ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો કર્મ હે દાદા ભગવાન ભગવાન આપ પ્રગટ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના ના પરમાત્મા સ્વરૂપ પ્રભુ ના સુચરણો માં સુચરણોમાં સમર્પણ કરું છું સમર્પણ કરું છું બધા મહાત્માઓને જય સચિદાનંદ